જ સ્વીકારે છે ભાગવતની, અને એમાં કોઈ પણ સંપ્રદાયને વિવાદ નહીં હોય શકે કે પ્રેમણોન્ય સાધનમ લોકે નાસ્તિ મુખ્યમ પરમ મહત શ્રી ભાગવતમ એવાત્ર પરમ તસ્ય હિ સાધનમ. પ્રભુને માણવાનું, પ્રભુને પ્રેમ કરવાથી ઉત્તમ કોઈ સાધન હોઈ શકતો નથી, અને પ્રભુમાં પ્રેમ પ્રકટ થાય એના માટે ભાગવતથી વધારે એફિકેસી વાળો કોઈ ગ્રંથ હોઈ શકતો નથી. એટલે આ પાંચ હેતુઓથી ભાગવત પુરાણ તિલક છે એ વાત કોઈ દિવસે ભૂલવી નહીં. તિલક એટલે માથા ઉપર કરવામાં આવે તે. મુક્તિનો પ્રકાર, સૃષ્ટિનો પ્રકાર વિપરીત ક્રમથી છે. કાલે શરદભાઈ મને જુલાબ આપ્યો હો, એટલે આ બધું કરી રહ્યો છું. કે જે લોકોએ મહેનત કરીને આ પ્રશ્નો તૈયાર કર્યા એમના પ્રશ્નો નથી આપ ડીલ કરતા અને આડાવડા કરી રહ્યા છો. મેં કીધું ના, આજે હું પહેલા આ કરી દઉં, જેથી વિષયાંતર થાય તો પણ વાંધો નહીં આવે, પાછળથી જશે તે પડશે તેવા દેવાશે. આજે પ્રશ્નો બધા હું ડીલ કરી રહ્યો છું. હોપ યુ એપ્રિશિએટ. આ બધા હાલોલવાલાઓએ પ્રશ્નો પૂછ્યા છે, તો ખાસ કરીને હાલોલવાલાઓને સંદર્ભમાં આ વાત કહી રહ્યો છું. મુક્તિનો પ્રકાર, સૃષ્ટિનો પ્રકાર વિપરીત ક્રમથી છે. તેમાં જણાવેલ સાયુજ અને સેવાફલમાં જણાવેલ સાયુજનું તારતમ્ય શું? આ તમને જિજ્ઞાસા થઈ તેનો ધન્યવાદ, અને મને આનો ખુલાસા કરવાનો ચાન્સ મળી રહ્યો છે એનો મને ધન્યવાદ. એક ખૂબસૂરતી જુઓ, જસ્ટ ટ્રાય ટુ એપ્રિશિએટ ઇટ. મુક્તિનો ક્રમ શું છે? સાલોક્ય, સાષ્ટિ, સામીપ્ય, સારૂપ્ય, સાયુજ્ય અને એકત્વ. સૌથી પહેલો મુક્તિનો પ્રકાર, જે દેવનું તમે ભજન કરતા હો તે દેવના લોકમાં તમારી સ્થિતિ, તે સાલોક્ય. એટલે શિવજીનું ભજન તમે કરતા હો તો કૈલાશમાં તમારી સ્થિતિ, વિષ્ણુનું ભજન કરતા હો તો વૈકુંઠ લોકમાં તમારી સ્થિતિ, ગણપતિજીનું ભજન કરતા હો તો ગણપતિજીના લોકમાં તમારી સ્થિતિ. જે દેવનું તમે ભજન કરી રહ્યા છો તે દેવના લોકમાં તમારી સ્થિતિ, તેનું નામ સાલોક્ય. આપણે એ લોકમાં વસીએ પણ જેમ ઘણા બધા શું કહેવાય શરણાર્થીઓ ગરીબ દેશમાંથી અમીર દેશમાં આવીને વસી જાય પણ રે પાછા ગરીબના ગરીબ જ. અમેરિકામાં પણ એવા શરણાર્થીઓને રોડ સાફ કરવા માટે એપોઇન્ટ કરવામાં આવે, એવા બધા ડોમેસ્ટિક સર્વિસમાં એમને એમનું વિસર્ગ થાય પહોંચી જાય ત્યારે. તો ત્યાંની જે ઐશ્વર્ય છે, ત્યાંનું જે સંપદા છે, તેના એ ભાગીદાર ન થઈ શકે. પણ જે લોકમાં તમે જઈને વસ્યા એમાં શરણાર્થીની માફક નહીં, ત્યાંના જે લોકો છે તેની માફક તમારી વિભૂતિ, તમારું વૈભવ હોય તો એ સાષ્ટિ કહેવાય. એટલે જે લોકમાં વસ્યા એ લોકમાં જેવું વૈભવ, તે વૈભવનો ભોગ જો તમે કરી શકતા હો તો તમારી સાષ્ટિ મુક્તિ થઈ. પણ એવા ઘણા બધા વૈભવશાળી લોકો હોઈ શકે કે જે વૈભવશાળી હોય પણ એમનો કોન્ટેક્ટ ન હોય. મહાપ્રભુજી એક બહુ સુંદર વાત કહી છે કે જ્ઞાન તમે મેળવો તો જ્ઞાન મેળવીને તમે આ જગતના આ પારથી ભવસાગરથી પેલી પાર પહોંચી જાઓ, પારંગત થઈ જાઓ તમે. પણ નહીં પારંગતે ને પારસ્થિતો મહારાજા પ્રાપ્યતે. પારંગત થઈ ગયા તેથી પારસ્થિત મહારાજ તમને મળી જાય એ ગેરંટી નથી. એટલે એ મહારાજ પાછો તમે મળે એની સાથે તમારો કોન્ટેક્ટ થાય એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે તેના તમે એમના સમીપમાં પહોંચી શક્યા કે નથી પહોંચી શક્યા તો સાલોક્ય, સાષ્ટિ. પછી ત્રીજો પોઈન્ટ છે મુક્તિનો સામીપ્ય. ખ્યાલમાં આવ્યું ને? એના તમે ક્લોઝ થયા, એમના ક્લોઝ એસોસિએશનમાં આવ્યા. ક્લોઝ એસોસિએશનમાં આવવું એક જુદી વસ્તુ છે. મોટેભાગે હવેલીઓમાં પણ એક તમે જોશો ને તો ચાર જાતના વૈષ્ણવો આવતા હોય છે. એક વૈષ્ણવો એવા હોય
આપણે સાત્વિક રાજસ તામસ નિર્ગુણનો પ્રભેદ કરવો હોય તો કરી શકીએ, જો કે મહાપ્રભુજીએ નથી કર્યો, કેમ કે મહાપ્રભુજીને મતે હવેલીઓ હતી જ નહીં, દરેકની ઘર સેવા હતી, પણ આજે થઈ છે હવેલી, તો એમાં સાત્વિક રાજસ તામસ પ્રભેદ કરવો હોય તો આપણે કરી શકીએ. કે એક વૈષ્ણવો એવા હોય કે જે મહારાજને વખોડતા હોય પણ હવેલીમાં જતા હોય. હવે મહારાજને વખોડીને તમે હવેલીમાં જાઓ અને પછી એ હવેલીને તમે પેમ્પર કરો એટલે પોસાય કોણ અંતે? અમે મહારાજો, અમને ખબર છે તમારી આ વીકનેસ છે, એટલે અમે તમને આવવા દઈએ કે તમે અમને ગાળો આપતા રહો ને નીચે બેસીને, અમે ઉપર શાંતિથી એસીમાં બેસીને એસીની તેસી કરી દઈએ તમારા ગાળોની. અમે પાછા ચતુર ન, બાળકો બધા ચતુર હોય, આપતા રહો ગાળી, તમે આવવાનું ભૂલતા નહીં હવેલીમાં. તો એક એવા એકદમ જઘન્ય કોટીના વૈષ્ણવો હોય છે તમો ગુણવાલા, કે અમારી હવેલીમાં આવીને અમારે હવેલીને બધી રીતે પેટ્રનાઇઝ કરીને પાછા અમને જ ગાળો આપતા હોય દક્ષની માફક. એક એવા જઘન્ય કોટીના વૈષ્ણવ હોય છે, એક એવા કોટીના વૈષ્ણવ હોય છે રાજસવાલા, કે હવેલીમાં આવે પાછા મહારાજને કોન્ટેક્ટ કરતા હોય, પણ ક્લોઝ કોન્ટેક્ટ ન હોય, કોન્ટેક્ટ એમનો ક્લોઝ ન હોય, ફક્ત એટલો જ કોન્ટેક્ટ હોય કે હવેલીમાં ગયા તો મહારાજના પગ છૂઈને આવી જવાનું, બાકી વધારે લફડામાં પડવું નહીં મહારાજોના, કેમ કે મહારાજોને પણ એ લોકો ખતરનાક પ્રાણી માનતા હોય છે, કે બહુ પાસે ન જવું મહારાજને. મેં ઘણા વૈષ્ણવના મોઢેથી સાંભળ્યું કે મહારાજની બહુ પાસે નહીં જવું, થોડીક આભળછેટ રાખવી, જાણે કોઈ અમે અછૂત હોઈએ એમ. તો એવા અછૂત અમને ગણનારા વૈષ્ણવો પાછા દૂરથી ચરણસ્પર્શ કરી જનારા એવા રાજસ ભાવના પણ વૈષ્ણવો હોય છે. પછી ત્રીજી કોટીના વૈષ્ણવો કે જે અમારી સાથે પણ એટલા કોન્ટેક્ટમાં હોય ને અમારી હવેલીની એક્ટિવિટીમાં પણ ટ્રસ્ટી થઈને કે ફૂલ મંડલી ભરીને કે ફૂલ ઘરમાં નહાઈને કે મહારાજો એલાવ કરતા હોય તો સખડી અનસખડી જેમાં ચાલતું હોય બધામાં પાર્ટિસિપેટ કરીને, એ વધારે ઇન્ટિમેટ સામીપ્યવાલા એવા વૈષ્ણવો હોય, એ બધા સાત્વિક કોટીના વૈષ્ણવો. અને ચોથા એવા કે આવે અમારી હવેલીમાં અને ભગત હોય કોઈ સ્વામિનારાયણના, કોઈ સ્વાધ્યાયના, કોઈ ચિન્મયાનંદજીના, કોઈ તદરૂપાનંદજીના, કોઈ તદ્મયાનંદજીના, ભાઈ કેમ આવછો? ના ના, અમારા બાપ દાદા અહીંયા આવતા હતા ને એટલે આવીએ છીએ. એ બધા નિર્ગુણ કોટીના ભક્તો છે હો અમારે ત્યાં આવનારા, કોઈના ભક્ત છે ને ક્યાંય જઈ રહ્યા છે, કહીં પે નિગાહે કહીં પે નિશાના, ખુદને ભી જાના કહાં પે જાના. તો એવા નિર્ગુણ કોટીના પણ ભક્તો અમારે ત્યાં વૈષ્ણવો આવતા હોય છે. તો ઘણી બધી વેરાયટીઓ છે વૈષ્ણવોની હવેલીમાં આવનારાઓની. તો મુખ્ય મુદ્દો શું છે એ વાત સમજો, કે સામીપ્ય કોઈકને મળે છે, દરેકને નથી મળતો એ સામીપ્ય. પછી સારૂપ્ય, સારૂપ્ય એટલે શું? કે જે દેવના લોકમાં તમારી મુક્તિ થઈ તે દેવના લોકનું દેવનું રૂપ પણ તમને મળે. એ મોટે ભાગે જ્યાં મહારાજો બિરાજતા હોય ને ત્યાં વૈષ્ણવને નથી મળતું, પણ જ્યાં મહારાજ નથી બિરાજતા અને હવેલીમાં એ